ડેમની જળ સંગ્રહની શક્તિનો અંદાજ એ વાત પરથી આવશે કે જ્યારે પાણી બંધ ઉપરથી ઓવરફ્લો થાય ત્યારે તેનો ધોધ અમેરિકાના વિખ્યાત નાયગ્રા ધોધ કરતાં પણ દોઢ ગણું વધુ પાણી વહાવશે। નાયગ્રા ધોધમાંથી પ્રતિ સેકન્ડ 18 લાખ ક્યુસેક પાણી પડે છે, જ્યારે સરદાર સરોવરમાંથી પ્રતિ સેકન્ડ 30 લાખ ક્યુસેક પાણી પડશે। આ છે સરદાર સરોવરના બાંધકામ માટે જીવાદોરી ગણાતી પેરેલલ મોશન કેબલ ટ્રેન। એક પણ સાંધા વગરનું તેનું સળંગ દોરડું 1567 મીટર લાંબું છે। 1987-88 સાલમાં આ દોરડું જ્યારે અહીં લાવવામાં આવ્યું ત્યારે જગતનું સૌથી લાંબું આ પ્રકારનું દોરડું હતું। આ માળખું ઊભું કરવા માટે એ સમયે 23 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો। આ કેબલના 1 મીટર ટુકડાનું વજન 72 કિલોગ્રામ થવા જાય છે। કોન્ક્રીટ ઠાલવતી આ બકેટ 7 હાથીઓ જેટલું વજન ઉચકે છે। 2000 ચોરસ ફૂટના મકાનની છત ભરવા માટે જરૂરી કોન્ક્રીટ આ બંને બકેટ ફક્ત એક જ ફેરામાં ઠાલવે છે। નર્મદા યોજના માટે મોરપિચ્છ સમાન 250 મેગાવોટ અને 1200 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ વીજ મથકો ઉર્જાનો જબરદસ્ત જથ્થો આપશે। પહાડમાં 1.5 કિલોમીટર લાંબી ટનલ ખોદી બનાવાયેલું 1200 મેગાવોટની ક્ષમતા ધરાવતું આ પાવર હાઉસ ગુજરાતી એન્જિનિયરોની અથાગ મહેનતનું નિર્માણ છે। સંપૂર્ણ એર કન્ડિશન્ડ એવા પાવર હાઉસમાં તળિયાથી લઈ છત સુધી ઊંચાઈ ગણવામાં આવે તો એ લગભગ 25 માળની ઇમારત જેટલું થાય છે।